समाचार राजकोट थी कि ज्यां एसओजी पुलिस अने चड्डी बनियानधारी गैंग वच्चे जपाजपी थई छे। चड्डी बनियानधारी गैंगे हुमलो करता पुलिसे फायरिंग कर्यु। पुलिस फरियाद में गैंगना एक सभ्य ने कमरना भागे गोली वागी गई छे। जपाजपी में एक पुलिसकर्मी पण घायल थया छे। पुलिसे चड्डी बनियानधारी गैंगना चार सभ्यों ने दबोची लीधा छे। तो आरोपी पासे थी देशी बनावटनी पिस्तोल पण जप्त कराई छे। महत्वनुं छे के चित्रकूट सोसायटीओ में धाड़ पाड़वाना इरादे हथियार साथे त्राटकी हती आ गैंग अने एवामां पोलीस अने आ गैंग बन्ने वच्चे जपाजपी थई गई छे। वधु माहिती आपी रह्या छे मारा संवाददाता मोहित भट्ट। जी मोहित, राजकोटनी आ घटना छे, शुं छे विगतो? जिज्ञासा, राजकोटना चित्रकूट धाम मेन रोड पर चड्डी बनियान गैंग छे के जे दाहोद तरफनी गैंग छे ते धाड़ पाड़वा आवी रही छे तेवी पोलीसने पाकी बातमी हती अने तेना आधारे जे रिद्धि सिद्धि नामना मकानमां जे आ गैंग छे ते धाड़ पाड़वाना इरादे पहोंचे ते पहेला ज पोलीस छे तेमने तेने दबोची हती। ज्यारे पोलीस तेने पकड़वा गई त्यारे ત્યાં જે આ ગેંગ છે તે ગેંગ પાસે દેશી તમંચો પણ હતો અને તેને કારણે પોલીસ સાથે તેમને ચપાચપી થઈ અને તેમના દ્વારા આ ફાયરિંગ પણ કરવામાં આવ્યું। જવાબી કાર્યવાહીના ભાગરૂપે પોલીસ દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં જે ચડ્ડી બનિયાન ગેંગ છે તેમના બે સભ્યો છે તેઓને ઈજાગ્રસ્ત તેઓ થયા છે અને તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત છે કે આ ગેંગ છે તેમના દ્વારા આ પોલીસની બંદૂક છે તે પણ આંચકી લેવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। કુલ 6 શખ્સોની આ ટીમ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેમાંથી 4 શખ્સોને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે અને 2 ઈજાગ્રસ્ત છે, જ્યારે અન્ય 2 શખ્સો છે તે અત્યારે ફરાર થઈ ગયા છે, જેને પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં છે, તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આખી કાર્યવાહીમાં એક પોલીસ કર્મીને પણ સામાન્ય ઈજા થઈ છે। હાલમાં પોલીસ દ્વારા ચિત્રકૂટ ધામ મેઇન રોડ ઉપરનો તમામ વિસ્તાર છે તે કોડન કરી દેવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જી મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો ચડ્ડી ગંગ્યાંધારી બેન જે ગેંગ છે તે અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ છે। ચડ્ડી બનિયાનધારી ગેંગે હુમલો કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું અને આ ફાયરિંગ દરમિયાન ગેંગના એક સભ્યને કમરના ભાગે પણ ગોળી વાગી હતી। તો ધાડ પાડે એ પહેલા જ પોલીસે આ ગેંગને ઝડપી પાડી હતી।